નમસ્કાર મિત્રો, મારી યુટ્યુબ ચેનલ ગુજરાત સ્ટડીઝમાં ફરી એક નાડીમાં આપનું હાર્દિક સ્વાગત કરું છું. તો મિત્રો, હવે તલાટીની પરીક્ષાના માત્ર 2 દિવસ રહ્યા છે. 5 મે આજે થઈ ગઈ છે, 5 મે, 6 મે, 7 મેના રોજ તમારી એક્ઝામ છે. હવે ખાસ કરીને જે લોકો સિરિયસલી તલાટીની એક્ઝામની તૈયારી કરતા હોય, સિરિયસલી ઓકે એક્ઝામ બાબતે જે લોકો ખાસ કરીને સિરિયસ છે, એ લોકોને અંદરથી હાઇપરટેન્શન વધી જતું હોય છે કે આ લાસ્ટ 2 દિવસ હું એવું શું કરીને જાઉં જેથી કરીને પરીક્ષામાં સારું પરફોર્મન્સ આપી શકું. બરાબર, તો આ 2 દિવસ ખાસ કરીને બહુ જ એક અગત્યના દિવસ હોય છે. આ 2 દિવસમાં શું કરવું જોઈએ એ ખરેખર વિદ્યાર્થીઓને નથી ખબર કે હું શું કરીને જો. તો આ 2 દિવસ હું કહું એ પ્રમાણે આખું એક સ્ટડીજ બનાવેલી છે 5 મે અને 6 મેના 2 દિવસ માટે. ઓકે, આ 2 દિવસ આપણે એવા મોસ્ટ આઈએમપી વિશે ચર્ચા કરીશું આગળ કે આ 2 દિવસ તમારે શું કરવું જોઈએ. તો પ્લીઝ વિડીયોને લાસ્ટ સુધી સ્કીપ કરી જોજો, આ વિડીયો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનો છે તમારી પરીક્ષા માટે. ઓકે, તો આ 2 દિવસ મારી બતાવેલી સ્ટડીજી ફોલો કરી શકો છો જો તમને યોગ્ય લાગે તો. તો વધુ ટાઈમ કરાય વિડીયોને સ્ટાર્ટ કરીએ. હવે મિત્રો, અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે 5 મે, 5 મે એટલે કે આજના જ દિવસે તમારે આટલું એક કામ કરી જ લેવાનું છે. આજના દિવસે શું કરવાનું છે વધારે તમને નહીં કહું, આજના દિવસે બસ આટલું કરીને જવાનું છે, કરી જ લેવાનું છે. આજના દિવસે તમારો ટાર્ગેટ સમજી લો કે આજના દિવસમાં આટલો ટાર્ગેટ કમ્પ્લીટ કરીને સુઈશ. ઓકે, તો તમારે અહીંયા સ્ક્રીન ઉપર તમે જોઈ શકો છો કે આજના દિવસે તમારે અંગ્રેજી ગ્રામર, અહીંયા તમે વાંચી શકો, અંગ્રેજી ગ્રામરનું સંપૂર્ણ ક્વિક રિવિઝન કરી લેવાનું. એટલે કે સંપૂર્ણ અંગ્રેજીનું તમારે જે નોટ્સ બનાવેલી હોય અથવા તમે જે પણ વિડીયો લેક્ચર દ્વારા જે રિવિઝન કરતા હોય એ કમ્પ્લીટ અંગ્રેજીનું રિવિઝન કરી લેવાનું છે, પ્રોપર ક્વિક રિવિઝન. ઓકે, એક જ નજરે રિવિઝન કરવાનું છે. હવે શીખવાનો સમય રહ્યો નથી જે લોકોને ખાસ કરીને. ઓકે, અને અહીંયા આપેલા જે ચેપ્ટર્સ આપેલા છે ને એ મોસ્ટ આઈએમપી છે. આટલા ચેપ્ટર્સ ઉપર તમારે મુખ્ય ખાસ નજર મારવાની છે, જેમ કરીને ટેન્સ છે, મોડલ ઓક્સિલરી છે, પ્રીપોઝિશન છે, આર્ટિકલ છે, એક્ટિવ પેસિવ અને ક્વેશ્ચન ટેક્સ. આટલા ચેપ્ટર ઉપર ખાસ નજર મારી લેવાની છે, આમાંથી પ્રશ્નો પૂછાશે 100%. ઓકે, અને બીજું કે અંગ્રેજી ગ્રામર આના સિવાય પણ ઘણું બધું છે, એના ઉપર બસ એક મોટી મોટી નજર મારી લેવાની છે, ક્વિક રિવિઝન કરી લેવાનું છે, જે તમે 2-3 કલાકમાં આરામથી કમ્પ્લીટ અંગ્રેજી ગ્રામરનું કમ્પ્લીટ રિવિઝન કરી લેશો. ઓકે, ત્યારબાદ તમારે શું કામ કરવાનું છે, ત્યારબાદ તમારે વર્તમાન પ્રવાહ પર ક્વિક નજર, એટલે એક મોટી મોટી એક નજર મારવાની છે. અને ખાલી ખાસ કરીને છેલ્લા 6-8 મહિનાનું જે પણ કરંટ અફેર હોય એ કરંટ અફેર જે તમે નોટ્સ બનાવેલી હોય અથવા તો જે પણ મેગઝીનને ફોલો કરતા હોય એ મેગઝીન ઉપર 6-8 મહિનાનું એક નજર માર લેવાની છે મોડીમાં. ઓકે, એ પણ 2-3 કલાકમાં તમે કમ્પ્લીટ કરી લેશો. અને બીજું ખાસ કરીને અહીંયા જોઈ શકો છો કે નવેમ્બરથી માર્ચ સુધીના જે કરંટ અફેર તમે મેગઝીનમાંથી વાંચતા હોય એ નવેમ્બરથી માર્ચ સુધીનું કમ્પ્લીટ વ્યવસ્થિત સારી રીતે કરીને જવાનું છે. આમાંથી મોસ્ટ ઓફ પ્રશ્ન પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે મિત્રો. ઓકે, તો આ 5 મહિના દિવસે બસ આટલું જ કરીને, આટલું જ એક તમને ટાર્ગેટ આપું છું, આટલું ટાર્ગેટ કમ્પ્લીટ કરીને સૂજો રાત્રે. બીજું, રાત્રે શું કરવાનું છે, રાત્રે સુવો ને એની પહેલાં તમારે એક મોક ટેસ્ટ આપવાની છે. રાત્રે સુવો એની પહેલાં એક તમારે મોક ટેસ્ટ આપવાની છે અંગ્રેજીની. ઓકે, અંગ્રેજી ગ્રામરની, ખાસ કરીને ટેન્સ છે, મોડલ ઓક્ઝિલરી છે, પ્રીપોઝિશન આર્ટિકલ છે, એની એક તમારે એક ટેસ્ટ આપવાની રહેશે મિત્રો. ઓકે, એ ટેસ્ટ આપીને જ રાત્રે સૂજો જેથી કરીને તમારો કોન્ફિડન્સ એ ખૂબ સારો હશે. બરાબર, અને તમને અંદરથી એક કોન્ફિડન્ટ આવશે કે હા, મેં મોક ટેસ્ટમાં સારું પરફોર્મ કર્યું છે તો હું એક્ઝામમાં પણ સારું પરફોર્મ કરીશ, કેમ કે આની બહાર એક્ઝામ પેપર હશે જ નહીં આની બહાર. અને બીજું કે મેં વોટ્સઅપ ઉપર છે, ટેલિગ્રામ ઉપર છે, એક ઇમ્પોર્ટન્ટ 7 વિડીયોની લિંક મૂકી છે, એ લિંક ઉપરથી પણ તમે આખું એક રિવિઝન કરી શકો છો. અને ઓપ્શન ઉપરથી કેવી રીતે જવાબ આપીશો એ મેં વોટ્સઅપ ગ્રુપમાં લિંક મૂકી છે, તમે વોટ્સઅપ ગ્રુપમાં જોડાઈ શકો છો. બીજું ખાસ કરીને બીજું કંઈ કરો ના કરો, પરંતુ 5 મેના રોજ આટલું કમ્પ્લીટ કરીને સૂજો. બીજું આગળ તમે જણાવું કે 6 મે, હવે આગળના બીજા નેક્સ્ટ ડે 6 મેના દિવસે શું કરવાનું. ત્યારબાદ નેક્સ્ટ ડે 6 મેના રોજ શું કરશો, તો 6 મેના રોજ એટલે કે 6 મેના રોજ તમારે ગુજરાતીનું સંપૂર્ણ ક્વિક રિવિઝન કરી લેવાનું છે. ગુજરાતી વિષયનું સંપૂર્ણ ક્વિક રિવિઝન કરી લેવાનું છે મોટું મોટું. ઓકે, એક નજર મારી લેવાની છે દરેક જે પણ ઇમ્પોર્ટન્ટ ટોપિક, જે ઇમ્પોર્ટન્ટ અંડરલાઈન કરી લેવા હોય તમારી નોટ્સમાં, એની પર ખાસ નજર મારી લેવાની છે. તો તમારે સંપૂર્ણ ગુજરાતી આખો વિષય તમારે કમ્પ્લીટ કરવાનો છે, જે વધારે 3-4 કલાક જેટલો સમય લેશે. રિવિઝન કરો છો તો રિવિઝનમાં એટલો બધો સમય નહીં, અત્યારે હવે શીખવાનો સમય નથી. બરાબર, તમે જે નોટ્સ બનાવેલી હોય એમાંથી માત્ર નજર મારવાની છે. બીજું ખાસ મુખ્ય નજર આ વિષય, આ ટોપિક પર ખાસ આપવાની છે. આ જે છે આપણા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ મોસ્ટ આઈએમપી છે, આમાંથી હર વખતે જુનિયર ક્લર્કમાં મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન છે એ આમાંથી જ મોસ્ટ ઓફ ધ ક્વેશ્ચન પૂછાયા હતા જુનિયર ક્લર્કના. દરેક પ્રશ્ન તો આનાથી બહાર નથી પ્રશ્ન પૂછે, તમે જોવું હોય તો પેપર ખોલીને ચેક કરી શકો છો. જે 15 પ્રશ્નો પૂછાયા હતા અંગ્રેજી ગુજરાતીમાંથી, એમાં 5-6 પ્રશ્નો માત્ર સાહિત્યના પ્રશ્નો હતા, બાકીના જે 10 પ્રશ્નો હતા એ ગુજરાતી વ્યાકરણ અને શબ્દ ભંડોળમાંથી પૂછાયા હતા, જે અહીંયા તમે જોઈ શકો. આટલું કરશો ને એટલે તમે અંગ્રેજીનું ખૂબ સારું એવું રિવિઝન પણ કરી લીધું છે અને ખૂબ સારું એવું તમને કોન્ફિડન્સ પણ આવ્યું છે, અને પેપરમાં એક્ઝામ વખતે પણ તમે સારો ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. ઓકે, મારી ગેરંટી છે. જેમ કે શબ્દક્રમ ગોઠવણી છે એ કરી લેવાનું છે, એમાંથી જુનિયર ક્લર્કમાં 1 પ્રશ્ન પૂછાયો હતો. ઓકે, પછી જોડણી કરવાની છે. ઓકે, જોડણી, રૂઢિપ્રયોગ, અલંકાર, સંધિ વિગ્રહ,
કહેવતનો અર્થ છે, સમાસ છે અને સમાનાર્થી છે, અને સાહિત્ય કરી લેવાનું છે. સાહિત્ય એના 6 પ્રશ્ન પૂછાયા છે. સાહિત્યને હલકામાં નથી લેવાનું, સાહિત્ય પ્રશ્ન પૂછાય છે ખાસ કરીને. અને અંગ્રેજીમાં ગુજરાતી ગ્રામરમાં પણ આટલું જ તમારે કરીને જવાનું છે. આ આ જે છે એ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે, આટલું તો કરવાનું છે. આના સિવાય પણ ગુજરાતીનું સંપૂર્ણ રિવિઝન પણ કરવાનું છે, એટલે જ અહીંયા લખ્યું છે ક્વિક રિવિઝન, ફટાફટ રિવિઝન કરવાનું છે. હવે આટલું કરીને સુઈ નથી જવાનું 6 મહિના રોજ. એના સિવાય પણ તમારે અહીંયા જોઈ શકો છો કે વર્તમાન પ્રવાહ, કરંટ અફેર તો કરવાનું છે. કરંટ અફેર આ છેલ્લા દિવસોમાં કરંટ અફેર જ હાથમાં પકડેલું હોવું જોઈએ. કરંટ અફેરનું પણ રિવિઝન, ખાસ કરીને વન લાઇનના જે પ્રશ્નો છે એની ઉપર ખાસ ધ્યાન આપવાનું છે. અને જે પણ મેગઝીન વાંચતા હોય એમાં અંડરલાઈન કરેલું હોય તમે, એ અંડરલાઈનવાળું ખાસ વાંચવાનું છે. અને બીજું, એના સિવાય વર્તમાન પ્રવાહ બીજું શું કરવાનું છે 6 મહિના રોજ, પંચાયતી રાજ છે. પંચાયતી રાજના પણ મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન હોય, આ વન લાઇનર પ્રશ્નો હોય, એમસીક્યુ ક્વેશ્ચન હોય, એમસીક્યુ ક્વેશ્ચન સોલ્વ કરવાનો પ્રયત્ન કરવાનો છે. અને બીજું કે વન લાઇનર પ્રશ્નો ખાસ વાંચવાના છે પંચાયતી રાજના. બીજો હવે શું કરી શકશો, ઇતિહાસ, ઇતિહાસ પણ ઇતિહાસના પણ વન લાઇનર પ્રશ્નો વાંચી લેજો. હવે આખો આખો ઇતિહાસ વાંચવાનો સમય નથી, આખો ઇતિહાસ સમજવાનો સમય નથી, માત્ર હવે વન લાઇનર પ્રશ્નો વાંચો. બીજું વિજ્ઞાનમાં પણ એ જ રીતે સેમ સ્ટ્રેટેજી ફોલો કરજો. અને વિજ્ઞાનમાં પણ બાયોલોજી ઉપર ખાસ ધ્યાન આપજો. બાયો ઉપર બાયોલોજીના મોસ્ટ ઓફ ધ વન લાઇનર ક્વેશ્ચન વાંચો, એમાંથી પ્રશ્ન પૂછાય છે. વિજ્ઞાનમાં મોસ્ટ ઓફ ક્વેશ્ચન બાયોલોજીમાંથી પૂછાય છે. બીજું એના સિવાય તમારે ભૂગોળ કરવાનું છે, ભૂગોળ, ઓકે, એમાં પણ ભારતના ભૂગોળના વન લાઇનર પ્રશ્નો હોય વાંચી લેજો. બરાબર છે, આટલું છે, ઓકે. અને આ દરેકે દરેક વન લાઇનર પીડીએફ હું અત્યારે ટેલિગ્રામ પર સાંજ સુધી પહોંચતી કરી દઈશ. ટેલિગ્રામમાં જોડાઈ જજો, લિંક કોમેન્ટ સેક્શનમાં પિન કરી દઈશ. ત્યાંથી વન લાઇનર જેટલી પણ પીડીએફ મૂકું એ પીડીએફ વાંચી જ મારજો, ઓકે. જેમ કે ભૂગોળ છે, વિજ્ઞાન છે, ઇતિહાસ છે, પંચાયતી રાજ છે, આની એક વન લાઇનર પીડીએફ વાંચી લેજો. અત્યારે હાલ હવે વધારે કંઈ કરવાનો સમય રહ્યો નથી. બીજું એક કામ કરવાનું છે, 6 મહિના રોજ રાતે સૂતા પહેલા તમારે ગુજરાતી વિષયની મોક ટેસ્ટ આપીને સુવાનું છે. ગુજરાતી વિષયની યા મેં કીધું એ પ્રમાણે મોક ટેસ્ટ આપીને સુવાનું છે. એ મોક ટેસ્ટ આપશો એટલે ગુજરાતી વિષય પણ તમારા ખાસ વ્યવસ્થિત રીતે કોન્ફિડન્સ આવી જશે અને એક્ઝામમાં પણ સારું ક્વેશ્ચન સોલ્વ કરી શકશો. કોન્ફિડન્સ હોવો જોઈએ, તમારી તૈયારી ઉપર તમને વિશ્વાસ હોવો જોઈએ. મિત્રો, તમને તમારી તૈયારી ઉપર વિશ્વાસ ન હોય તો પેપર હાથમાં પકડશો ને તમને એક અંદરથી ટેન્શન વધતું જશે, અને પ્રશ્નો આવડતા હશે ને તો પણ ખોટા ટીક કરીને આવશો, ઓકે. તો મોક ટેસ્ટ છેલ્લા દિવસોમાં એટલી જ ઇમ્પોર્ટન્ટ બની જાય છે કે આપણને એક કોન્ફિડન્સ આવે, આપણને એક આત્મવિશ્વાસ આવે કે મેં જે તૈયારી કરી છે, મોક ટેસ્ટમાં સારું પરફોર્મ કર્યું છે, તો હું પેપર પણ આવું જ પેપર પણ જે પણ પ્રશ્નો પૂછવા હોય પૂછી લે, આપણને આવડે છે, એવો એક આત્મવિશ્વાસ તમને હોવો જોઈએ છેલ્લા દિવસોમાં. એટલા માટે મોક ટેસ્ટ જરૂરી બની જાય છે. અને રિવિઝન, ખાસ કરીને રિવિઝનમાં પણ તમારે હવે 2 દિવસ છે, કંઈ નવું નથી કરવાનું બીજું, ઓકે. મિત્રો, બીજું કંઈ નવું ના કરશો, મેં કીધું એ પ્રમાણે બે જે છેલ્લા 2 દિવસ છે, 5 મહિના અને 6 મહિના રોજ આટલું કરીને જજો. કેમ કે હવે જે તમે નવું કરશો તો પણ કંઈ ફાયદો નથી નવું કરવાનો. અને મેં જમને જે બતાવ્યું છે 5 મહિના 6 મહિના, એમાં મોસ્ટ ઓફ ધ તમારું જે સિલેબસ છે એ કવર થઈ જ જાય છે. તમે અહીંયા જોઈ શકો છો, મોસ્ટ ઓફ સિલેબસ તમારો કવર થઈ જાય. ગુજરાતી અંગ્રેજી જે 40 માર્ક્સનું છે એ કવર થાય છે. પછી કરંટ અફેર્સમાંથી જુનિયર ક્લર્કમાં 10 પ્રશ્નો પૂછાયા હતા, તો કરંટ અફેર્સ તમારું વ્યવસ્થિત રીતે કવર થઈ જાય છે. બાકી પંચાયતી રાજ છે, ઇતિહાસ છે, વિજ્ઞાન, ભૂગોળ પણ વન લાઇનર પ્રશ્નો વાંચી લો છો, તો એ પણ કવર થઈ જાય છે તમારું, ઓકે. તો એ જ પ્રમાણે મેં એક સ્ટ્રેટેજી બનાવી છે, જેથી કરીને છેલ્લા દિવસોમાં તમે મેક્સિમમ કવર પણ કરી શકો અને એક સારી રીતે કવર કરી શકો. એ રીતના આ સ્ટ્રેટેજી વિડીયો બનાવેલો છે. અને મોસ્ટ ટાઈમ બી ચેપ્ટર પણ અહીંયા તમે જોઈ શકો, અંગ્રેજી ગ્રામર. અને સંપૂર્ણ રિવિઝન તો કરવાનું છે, પરંતુ ક્વિક રિવિઝન કરવાનું છે. વધારે ધ્યાન નથી આપવાનું, એક એક નજરે આખું અંગ્રેજી પૂરું કરવાનું છે અને ધ્યાન આપવાનું છે, આની પર વધારે ધ્યાન આપવાનું છે, ઓકે. અને આમાં પણ મેં તમને એક કીધું હતું, ઓકે, તમે જો આપણા વોટ્સએપ ગ્રુપમાં જોડાયા હોય તો હું તમને દરેક પલપલની અપડેટ આપું છું કે ટેન્સ કરો તો ટેન્સમાં માત્ર તમારે જે કે પરફેક્ટ ટેન્સ છે, પછી સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ છે અને સિમ્પલ ફ્યુચર ટેન્સ છે, એની પર ખાસ અત્યારે પણ નોટ કરવું હોય તો નોટ કરી લેજો કે ટેન્સમાં 12 કાળ હોય છે. 12 કાળ કરવાની જરૂર નથી, હું કહું એટલા કાળ નોટ કરી લો અને એટલા જ કાળ તમારે કરવાના છે. ફર્સ્ટ તમારે નોટ કરી લો સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ અને સિમ્પલ ફ્યુચર ટેન્સ. બીજું તમારે કાળમાં કરવાનું છે પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ અને પરફેક્ટ પાસ્ટ ટેન્સ, ઓકે. અને બીજું એક નોટ કરવું કરી લો, કન્ટિન્યુઅસ પ્રેઝન્ટ ટેન્સ અને કન્ટિન્યુઅસ પરફેક્ટ ટેન્સ, ઓકે, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આટલા ટેન્સ તમારે કરી લેવાના છે. ફરી એકવાર રિવાઇઝ કરું છું, સિમ્પલ ફ્યુચર ટેન્સ અને સિમ્પલ પ્રેઝન્ટ ટેન્સ, ઓકે, એટલે સાદો વર્તમાનકાળ અને સાદો ભવિષ્યકાળ. બીજું તમારે કરવાનું છે એક પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, એટલે કે પૂર્ણ વર્તમાનકાળ. અને બીજું એક તમારે કરવાનું છે પરફેક્ટ પાસ્ટ ટેન્સ. બીજું કન્ટિન્યુઅસ પરફેક્ટ પ્રેઝન્ટ ટેન્સ, કન્ટિન્યુઅસ પરફેક્ટ પાસ્ટ ટેન્સ. આટલા ટેન્સ તમારે કરી લેવાના છે. કન્ટિન્યુઅસ તમને મોસ્ટ ઓફ કન્ટિન્યુઅસ ટેન્સ તમને લાગે કે કન્ટિન્યુઅસ ટેન્સ છે એ નહીં પૂછાતા, એ કન્ટિન્યુઅસ ટેન્સ છે એ તમને મોસ્ટ ઓફ આવડતા જશે, આઈએનજી લગાડવાનું હોય છે, ઓકે. બાકી મેં જે વોટ્સઅપ ગ્રુપ ઉપર 7 વિડીયોની લિંક મૂકી છે એ વિડીયોની લિંક ઉપરથી પણ તમે જોઈ લેશો. ફરી એકવાર તમે કહેશો તો હું ટેલિગ્રામ પર કોમેન્ટ કરજો, તો હું ટેલિગ્રામ પર પણ મૂકી દઈશ. આપણે ગુજરાત સ્ટડીઝ ટેલિગ્રામ છે એ ટેલિગ્રામ પર પણ મૂકી દઈશ. તમે કહેશો તો, જો વોટ્સઅપ ગ્રુપ પર ના જોડા હોય અને બાકી રહી ગયું હોય, લિંક અપડેટ ના મળ્યું હોય, તો ટેલિગ્રામ પર પણ હું મૂકી દઈશ અત્યારે સાંજ સુધીમાં, બરાબર. તો એટલું એ 7 વિડીયો પણ જોઈ લેશો તો તમારા અંગ્રેજી વિષય ખૂબ સારી રીતે તૈયાર થઈ જશે, ઓકે. તો બાકી મેં કીધું એ પ્રમાણે તમે નોટ્સ તો બનાવી જશે, એ નોટ્સમાંથી પણ કરશો અને આ બતાવે એ ટેન આ પ્રમાણેના જે ઇમ્પોર્ટન્ટ
ચેપ્ટર છે એ પણ કરી લેશો તો તમારું ખાસ એવું અંગ્રેજી કવર થઈ જશે. અંગ્રેજી વિષય અને ગુજરાતી વિષય તમારા માટે સિલેક્શન માટે ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે, એને સ્કીપ ના કરતા છેલ્લા બે દિવસમાં અંગ્રેજી અને ગુજરાતી જ કરજો અને કરંટ અફેર કરજો. આટલી એક સિમ્પલ સ્ટ્રેટેજી છે મિત્રો. અને મોક ટેસ્ટ આપજો. મોક ટેસ્ટ એટલા માટે ઇમ્પોર્ટન્ટ છે કે તમને એક કોન્ફિડન્સ અપાવશે, એક સારો એક આત્મવિશ્વાસ અપાવશે. પરીક્ષામાં તમે એક આત્મવિશ્વાસ સાથે બેસો તો તમે પરીક્ષામાં નહીં આવડતા હોય પ્રશ્નો પર સોલ્વ કરીને આવતા રહેશો. ઓકે, અને બાકી તમે કોન્ફિડન્સ નહીં હોય, વિશ્વાસ નહીં હોય, ગભરાઈ જશો પેપર જોઈને તો તમને આવડતા પ્રશ્નો પર ખોટા કરીને આવશો. એટલે કહું છું કે મગજ શાંત રાખજો પરીક્ષાના. જો તો પોસિબલ હશે તો હું એક છેલ્લા દિવસે પરીક્ષામાં વર્ગખંડમાં કેવી માઇન્ડસેટ સાથે બેસવું જોઈએ એના ઉપર પણ હું તમને જો પોસિબલ હશે તો વિડીયો આપી દઈશ છેલ્લા દિવસ સુધીમાં. ઓકે, તો આ એક મારા વતી એક તમને એક શું કહેવાય એક સ્ટ્રેટેજિક વિડીયો હતો જેથી કરીને તમે છેલ્લા દિવસોમાં વધુ સારું એવું કવર પણ કરી લો અને સાદું પરીક્ષામાં પરફોર્મન્સ આપી શકો અને એક્ઝામમાં બેસ્ટ આપી શકો તમારું. ઓકે, નવું કંઈ કરવાની જરૂર નથી. તમે જે કર્યું છે એ બરાબર જ કર્યું છે. અત્યાર સુધીમાં જે પણ તૈયારી કરી છે એકદમ પરફેક્ટ તૈયારી કરી છે મિત્રો, બરાબર. પરંતુ હવે જે છેલ્લા દિવસે રિવિઝનના આપો, મોક ટેસ્ટના આપો અને અંગ્રેજી ગુજરાતીના આપો, બીજું કંઈ કરવાની જરૂર નથી. ઓકે, તો આના સિવાય જો તમને કંઈ પણ જે પણ વિષય તમારી પાસે વધારાનો સમય હોય જેટલું વધારે ફાસ્ટ જેવી સ્પીડ રાખશો રિવિઝનની, અને બીજું કે આના સિવાય તમારે વધારાને સબ્જેક્ટ એડ કરવા હોય તો કરી શકો છો તમને યોગ્ય લાગે તો. પરંતુ મેં કીધું એ પ્રમાણે આટલું તો તમારે કરવાનું જ છે. ઓકે, આટલું તો તમારે કરવાનું છે 5 અને 6 મહિના રોજ, બરાબર. તો મળે નેક્સ્ટ વિડીયોમાં. આ જ વિડીયો પૂરતું આટલું જ. તમને કોઈ પણ પ્રશ્ન હોય, કોઈ પણ ડાઉટ હોય, કોઈ પણ છેલ્લા બે દિવસમાં કોઈ પણ તમને ક્વેરી હોય તો મને ઇન્સ્ટાગ્રામ પર મેસેજ કરીને પૂછી શકો, કોમેન્ટ સેક્શનમાં કોમેન્ટ કરીને પૂછી શકો, હું જરૂરથી તમને રિપ્લાય આપીશ. મળે નેક્સ્ટ વિડીયોમાં. આ જ વિડીયો પૂરતું આટલું જ. અને બીજું ખાસ કરીને બેસ્ટ ઓફ લક ઓલ ધ તલાટી એસ્પિરન્ટ્સ.